વિસ્તારમાં થઈ શકે પ્રી મોન્સૂન એક્ટિવિટી. આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. ગુજરાતમાં એકથી બે દિવસ વહેલું રહેશે ચોમાસું. 20-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. બે દિવસ બાદ પવનની ગતિ તેજ રહેશે. પવનની ગતિ 30-35 કિલોમીટરની બની શકે. હવામાન વિભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગરમીને લઈ જાહેર કરી આગાહી. સપ્તાહ દરમિયાન ફરી ગરમી વધી શકે છે. કેટલાક ભાગમાં તાપમાન 1-2 ડિગ્રી વધી શકે, જ્યારે કેટલાક ભાગમાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ. કર્ણાટકના બેંગલુરુમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. સમગ્ર પંથકમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. યેલાચેના હલ્લી અને કર્ણાકા નગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા. શહેરની ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. તમિલનાડુના પુડુચેરીમાં પવન, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ. તેજ પવન આવતા ગ્રામીણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. લસપેટ, મુથિયાલપેટ, સરમ, રાજભવન વગેરે જેવા પુડુચેરી શહેરના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. તમિલનાડુના પુથુકોટાઈ જિલ્લાના કંદરવાકોટાઈ નજીકના મંગનુરમાં પવન સાથે વરસાદ અને વૃક્ષો ધરાશાય. નારિયેળીના ઝાડ પર વીજળી પડતા તેમાં લાગી આગ. મણિપુરમાં સતત ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકોને રોજિંદા કામો કરવા માટે પડી રહી છે મુશ્કેલી. પાણીમાં રસ્તા વચ્ચે વાહનો બંધ થઈ જતા ધક્કા મારવા બન્યા મજબૂર. રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ. કેટલાક લોકો ટાયર બાંધી તેની બોટ બનાવી માલસામાન કરી રહ્યા છે અવર જવર. રાહદારીઓ કેડસમા પાણી વચ્ચે માંડ માંડ તેમાંથી થાય છે પસાર. મણિપુરમાં વરસાદનું તાંડવ. સ્કૂલો અને પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયા. સ્કૂલોમાં ઘૂંટણસામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. બાળકો જીવના જોખમે પહોંચી રહ્યા છે સ્કૂલ. મણિપુરમાં જોવા મળી રહ્યો છે વરસાદનો કહેર. લોકોના ઘરોમાં પાણી ભરાઈ આવતા અનાજ સહિત તમામ ઘરવખરી પલળી. અનાજ પલળી જવાના કારણે સ્થાનિકોને ભોજન બનાવવામાં પડી રહી છે હાલાકી. ચોતરફ નજર કરો ત્યાં દેખાઈ રહી છે જળબંબાકારની સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો થતા ગંભીર સ્થિતિ બની. લોકોના રોજિંદા જીવન પર લાગી બ્રેક. તમિલનાડુના તિરુવલ્લુરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તમિલનાડુના વેલ્લોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કલાકોના વરસાદ બાદ રોડ રસ્તાઓ થયા પાણી પાણી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દેશના ઉત્તર પૂર્વીય રાજ્યમાં રેમલ ચક્રવાતની અસર અંગે રિવ્યુ બેઠક યોજાઈ. પ્રધાનમંત્રી મોદીએ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી ચક્રવાત પછીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ચક્રવાત અને ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે સમીક્ષા કરાઈ. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં આવેલા કાના ટાઈગર રિઝર્વમાં બે વાઘના આકર્ષક દ્રશ્યો આવ્યા સામે. વાઘના આરામ ફરમાવતા વિડીયો વાયરલ થયા તો ટાઈગર રિઝર્વમાં પહોંચેલા પ્રવાસીઓમાં દેખાઈ ખુશી. રાજધાની દિલ્હીમાં પાણીની પુકાર. દિલ્હીવાસીઓ પાણીના એક એક ટીપા માટે તરસ્યા. પાણીના ટેન્કર જોતા જ લોકો પડાપડી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો. ઢોલ ભરવા માટે કલાકોની લાંબી કતારો જોવા મળી. રાજસ્થાનના ધોલપુરમાં ભર ઉનાળે સર્જાઈ પાણીની સમસ્યા. ગામના બાળકો પણ દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર. ઊંડા કુવામાંથી લોકો પાણી કાઢીને કરી રહ્યા છે ગુજરાન. તંત્રને રજૂઆત કરવા છતાં આંખ આડા કાન. જયપુરના નડતા ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ બની રણચંડી. રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરીને કર્યો વિરોધ. રોડ બ્લોક કરીને પ્રશાસન વિરોધ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર. જેતપુરમાં બે દિવસ પાણી કાપ. ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈનું કામ ચાલુ હોવાથી બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે. સફાઈની કામગીરી બાદ રાબેતા મુજબ શરૂ થશે પાણીનું વિતરણ. વડોદરામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કરાયો. આજવા વાઘોડિયા રોડ પર કેટલાક લોકો લાકડીથી ઢોર પાર્ટી પર હુમલો કરી ઢોર છોડાવી ગયા. હુમલાની ઘટનામાં મનપાની ટીમના 3 કર્મચારીઓ થયા ઘાયલ. વડોદરામાં શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે વિવાદ. સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી શાળાની હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ. શાળા સંચાલક મંડળે કહ્યું ખાનગી વાહનોમાં આવે તે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી અમારી નથી. વડોદરામાં SSG હોસ્પિટલની ઘોર બેદરકારી. મોંઘી દવા ભરેલા બોક્સ નીચે ફેંકાયા, જેના અંગે સવાલ કરાતા લિફ્ટ મુકાવી દો તો નીચે નહીં ફેંકીએ એવા ઉડાઉ જવાબ કર્મચારીઓએ આપ્યા. સરકાર દ્વારા ગરીબોના સારા આરોગ્ય માટે દવાઓ પાછળ કરોડોનો ખર્ચ કરાઈ રહ્યો છે ત્યારે કર્મચારીઓ આ રીતે બેદરકારીપૂર્વક દવાઓના બોક્સના ઘા કરી રહ્યા છે, જેને લઈ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી. બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમછેલ. પાણીની પાઇપ લીક થતા હજારો લીટર પાણી વેડફાયું. મુખ્ય ગેટ પર જ પાણી લીકેજ થતા બહાર સુધી પહોંચ્યું પાણી. તંત્રએ પાઇપના સમારકામની કામગીરી હાથ ધરી.
મહેસાણાની સિટી બસમાં અસુવિધા મુદ્દે વિપક્ષ આકરા પાણીએ. બસમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બંધ, ડિસ્પ્લે બોર્ડ બંધ સહિતની અનેક ખામીઓ. યોગ્ય પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટમાં જવાની વિપક્ષે આપી ચીમકી. સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ. ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન પર ટ્રસ્ટીઓએ ફૂડ કોર્ટ બનાવતા નોંધાવ્યો વિરોધ. 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા. ગ્રામજનોની જાણ બહાર ફૂડ કોર્ટ બનાવાયો હોવાનો કર્યો આક્ષેપ. વર્ષ 1976માં ગ્રામજનોએ ફાળવેલી જમીનમાં જાણ બહાર ટ્રસ્ટીઓએ ફૂડ કોર્ટ શરૂ કર્યાનો આરોપ. ગ્રામજનોએ મનપામાં ફરિયાદ આપી ફૂડ કોર્ટને લગાવડાવ્યા તાળા. બીજી તરફ ટ્રસ્ટીઓએ ફાળવેલી જગ્યાના તમામ દસ્તાવેજો લઈને થયા ફરાર. ગીર સોમનાથના વેરાવળ બંદર પર નિર્માણ પામતી જેટીના કામને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાના ગંભીર આરોપ. કલેક્ટરની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાનો કર્યો આક્ષેપ. મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત. કલેક્ટરે ધારાસભ્યના આરોપોને નકાર્યા અને કહ્યું કે જે કંપનીનું કામ ચાલે છે તેણે 2 વખત દંડ ભર્યા છે. કંપનીએ ત્યાં ખનીજ રાખવાની પરમિશન લીધી છે, જેના કારણે હવે ત્યાં સ્ટોક રાખેલો છે. જૂનાગઢના ઝાલાણસર ગામે આવેલ શ્રીધામ ગુરુકુળના સંચાલકને ઢોર માર મારવા મામલે ખુલાસો. સ્કૂલ પ્રોજેક્ટ માટે ફાળવેલી જમીનના નામે કરી છેતરપિંડી. મહિલાના નામે જમીન બતાવી 50 લાખથી વધુની ઉચાપત કરી. વધારે પૈસા આપવાની ના પાડતા ઉચાપત કરેલી રકમ આપવી ન પડે તે માટે કર્યો હતો જીવલેણ હુમલો. ગુરુકુળના સંચાલકને વિજય પ્રકાશ દાસને 5 થી વધુ લોકોએ માર્યો હતો ઢોર માર. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતો તપાસ હાથ ધરાઈ. ગાંધીનગરના કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોની ન્યૂઝીટીન ગુજરાતીની ટીમે લીધી મુલાકાત. ઠેર ઠેર ગંદકીના ઢગ અને રહેણાંક વિસ્તાર નજીક મૃત પશુઓના હાડપિંજર જોવા મળ્યા. તંત્રની ઘોર બેદરકારીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. આ વિસ્તારોમાં પીવાનું પાણી ચોખ્ખું આવે છે, પરંતુ ગંદકીના કારણે લોકો બીમાર પડે છે. ગંદકીને લઈને વોર્ડના કોર્પોરેટરને પૂછવામાં આવતા તેઓ હસતા નજરે પડ્યા. કોર્પોરેટરની ચિંતામુક્ત પ્રતિક્રિયાને લઈને લોકોમાં રોષ છવાયો. કાળઝાળ ગરમીમાં અમદાવાદના મણિનગરમાં ઠંડી મસાલા છાશનું વિનામૂલ્ય વિતરણ. નંદન ફાઉન્ડેશન દ્વારા કરાયું છાશનું વિતરણ. દરરોજ 400 લીટર વધારે છાશ રાહદારીઓને પીવડાવવામાં આવે છે. કેસર કેરીને ટક્કર મારે એવી છે નવસારીની સોનપરી. કૃષિ યુનિવર્સિટીના ખેડૂતોએ કર્યું અદભુત સંશોધન. બદલાતા વાતાવરણમાં પણ બગડે નહીં તેવી સોનપરી કેરીની વધી ડિમાન્ડ. પ્રતિમણ 3,000 થી 5,000માં વેચાઈ રહી છે સોનપરી કેરી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરને લીધી મુલાકાત. સીએમ યોગી આદિત્યનાથ ગૌ માતાને વહાલ કરતા દેખાયા તો સ્થાનિકો સાથે પણ કરી વાતચીત. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા. જગત મંદિરમાં પૂજા અર્ચના કરી દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું. લાંબા સમયની બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ રાઘવજી પટેલે દ્વારકાધીશના દર્શન કર્યા. વલસાડના વેલવાગડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન. કનુભાઈ દેસાઈ અને હર્ષ સંઘવીના હસ્તે કરાયું ઉદઘાટન. 10 એકરમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ. બંને મંત્રીએ ક્રિકેટ રમી આયોજકોનો ઉત્સાહ વધાર્યો. અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓનું ધમધમાટ શરૂ. પોલીસ કમિશનર જીએસ મલિકે જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. ભાવનગરમાં રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ. સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ અને કાર્યાલયના ઉદઘાટન સાથે રથયાત્રાની તૈયારીઓને વેગ અપાયો. ભાવનગરમાં 7 જુલાઈએ 17 કિલોમીટર લાંબી 39મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. હિંમતનગરમાં ખેલ મહાકુંભ 2.0નું આયોજન. સાબર સ્ટેડિયમ ખાતે યોજાઈ રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા. અંડર 14-17 અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ સ્પર્ધામાં લીધો ભાગ. ટ્રાફિક અવેરનેસ માટે અમદાવાદ પોલીસનું નવતર પ્રયોગ. 30 જૂન સુધી શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન. વિજેતાને અપાશે 2 લાખનું ઇનામ. 7 લોકોને મળશે 10,000 રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ. ગિફ્ટ સિટીમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનો પ્રારંભ. ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથનના હસ્તે થયો ચેમ્પિયનશીપનો પ્રારંભ. ટુર્નામેન્ટમાં ભારત સહિત 47 દેશના પ્રતિનિધિત્વ સાથે 228 કુશળ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ. ઓપન કેટેગરીમાં 40 દેશના 126 સહભાગીઓ છે, જ્યારે મહિલા કેટેગરીમાં 28 ફેડરેશનમાંથી 102 એન્ટ્રીઓ છે. ટુર્નામેન્ટમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વિશ્વ સ્તરે ટોચના 15 ખેલાડીઓમાં 4 ભારતીયો છે, જે દેશમાં ચેસ માટે સારો સંકેત છે. બનાસકાંઠાના ધાનેરામાં એકલવ્ય ભીલ સમાજ લાઇબ્રેરીનું ઉદઘાટન. ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે લાઇબ્રેરીનો પ્રારંભ કરાર. આ પ્રસંગે ધારાસભ્ય માવજી દેસાઈએ 1 મહિનાનો પગાર પુસ્તક માટે આપવાની કરી જાહેરાત. ભુજના વેપારી 4 જૂનના દિવસે ફ્રીમાં ખવડાવશે જલેબી. ભાજપને બહુમતી મળશે તો ફ્રી જલેબી આપવાની વેપારીએ કરી જાહેરાત. દુકાન પર લગાવેલા બેનર પર લખ્યું, આ અરવિંદભાઈ જલેબીવાળાની ગેરંટી છે.
નર્મદાના ઝુઓલોજીકલ પાર્કમાં પ્રાણી પક્ષીઓ માટે બનાવાયો ખાસ ડાયટ પ્લાન. ઉનાળાના કપરાતા આપતી પક્ષીઓ અને પ્રાણીઓને રક્ષણ માટે લેવાઈ રહી અદભુત કાળજી. એર કુલર, એસી, પંખા અને ખાસ સ્પ્રિંકલ પણ મુકાયા. ઉત્તરપ્રદેશના લખનૌમાં વધતી ગરમીને લઈને પાણી સંગ્રહાલયમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી. પાણી સંગ્રહાલયમાં સૂર્યના સીધા કિરણો પ્રાણીઓ પર ન પડે તેવી વ્યવસ્થા પ્રાણીઓને આપવામાં આવે છે. પાણીવાળા ફળ અને શાકભાજી. પ્રાણીઓને રહેવાની જગ્યામાં ઠંડક રહે તે માટે પાણીના ફુવારા રખાયા. પ્રાણીઓને પાણી સાથે અપાઈ રહ્યું છે ORS. પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ગરમી અને લૂથી બચાવવા કરાઈ રહ્યા છે તમામ પ્રયાસો. છોટાઉદેપુરમાં પ્રાણીઓ માટે પાણીની અલાયદી વ્યવસ્થા. વન્ય પ્રાણીઓ માટે 52 કુંડીઓ તૈયાર કરાઈ. અસહ્ય ગરમીમાં વન વિભાગે પ્રાણીઓ માટે તૈયાર કર્યા પાણીના કૃત્રિમ સ્ત્રોત. અમદાવાદમાં કાળઝાળ ગરમીથી રિક્ષા ચાલકોનો ધંધો ઠપ. ગરમીના કારણે પેસેન્જર બહાર ન નીકળતા હોવાના કારણે રિક્ષા ચાલકોની હાલાકી. દિવસમાં માંડ 200-300 રૂપિયાની કમાણી થતા રિક્ષા ચાલકો પરેશાન. પંચમહાલ જિલ્લાના કરાટ ડેમમાં પાણી ખૂટતા તળિયા દેખાયા. પીવાના પાણીનો 1.78% જથ્થો અનામત રખાયો. ડેમ જળ સપાટી ઘટતા મેન્ટેનન્સ કરવા સર્વે કામગીરી શરૂ. કામગીરી 10-15 દિવસમાં થશે પૂર્ણ. મહેસાણામાં ભગવાન માટે કરાઈ એસીની વ્યવસ્થા. ફુવારા સર્કલ નજીક આવેલા ગણપતિ દાદાના મંદિરમાં એસી મુકાયું. હાલ રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર.